દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પીપલુદ ગામે આજરોજ દુકાનોનું દબાણ ગ્રામ પંચાયતના સરપંચ કર્મચારીઓ ગ્રામજનો તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા હતા જેની કામગીરી હાથ ધરાઈ હતી પીપલુદ ગામના સરપંચ બાબુભાઈ દ્વારા ત્રણ દિવસ પહેલાં નોટિસ આપી દેવામાં આવી હતી દબાણકર્તાઓને ત્યારબાદ જે લોકોએ દબાણ દૂર ન કર્યા હતા તેવા તમામ લોકોના દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ પીપલોદ બજારમાં તેમજ ફાટક બહાર તેમજ રણધીકપુર રોડ પર કેટલીક દુકાનોના ઓટલા અને શેડ તોડવામાં આવ્યા હતા જ્યારે કેટલાકના તોડવામાં નથી આવ્યા વાહલા દવલાની ની નીતિ જોવા મળી રહી છે ત્યારે આ નીતિ અપનાવતા હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે શું ગ્રામ પંચાયત એક સરખો નિર્ણય કરશે ખરી સરકાર પણ આવો જ નિર્ણય કરતી હોય ઉપરથી લઈને નીચે સુધી વ્હાલા દવલાની નીતિ જોવા મળે છે ત્યારે હવે સરપંચો પણ બુલડોઝર ચલાવી અને દબાણો દૂર કરે છે પરંતુ તેમને મળતીયાઓના દબાણ દૂર ન કરતા હોય તેવું લોકમુખે ચર્ચા શરૂ થઈ ગઈ છે ત્યારે કેટલાકના શેડ તોડવામાં આવ્યા અને કેટલીક દુકાનોના શેડ નથી તોડવામાં આવ્યા જેને લઈને આવા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે ત્યારે શું ગ્રામ પંચાયતથી લઈને સડકથી લઈને સંસદ સુધી એક સરખો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવશે ખરો તેવા સવાલો લોકોના મનમાં ઉઠી રહ્યા છે હાલમાં તો દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકાના પીપલોદ ગામે જે દબાણો દૂર કરવામાં આવ્યા છે તે દબાણો દૂર કરવામાં કેટલીક જગ્યાના દબાણો દૂર કરાયા છે અને કેટલીક જગ્યાઓ મળતીયાઓ હોય અને જાણીતા ચહેરાઓ હોય તેવાના દબાણ દૂર ન કર્યા હોય જેને લઈને આ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે શું ગ્રામ પંચાયતથી લઈને સરકાર સુધી વ્હલા દબલાની નીતિ ચાલે છે